Dear pupils, yesterday we saw degrees of comparison, positive and comparative. एक व्यक्ति ने सरकारने बीजी व्यक्ति साथ में करी एमा जो पॉजिटिव डिग्री ना वाक्य हकार मा होय तो कंपैरेटिव डिग्री ना वाक्य नकार मा अने कंपैरेटिव डिग्री ना वाक्य जो हकार मा होय तो पॉजिटिव डिग्री ना वाक्य नकार मा આવશે એ પ્રમાણે આપણે જોયું સાથે બંને વાક્યનો અર્થ ન બદલાય જાય એ પ્રમાણે ડિગ્રીઝ માં ફેરફાર કર્યો ટુડે વી આર ગોઈંગ ટુ સી ધ ફોર્મ્સ ઓફ એડજેક્ટિવ્સ ઓર એડવર્બ્સ ઇન પોઝિટિવ કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ ડિગ્રી ધેટ ઇઝ વેરી યુઝફુલ થિંગ વાઈ વી લર્ન ડિગ્રીઝ લુક એટ હિયર ઇફ વી હેવ બિગ એડજેક્ટિવ છે બિગ નું કમ્પેરેટિવ ફોર્મ બિગર થશે સુપરલેટિવ ધ બિગેસ્ટ એવા પ્રકારના એડજેક્ટિવ કે જેમાં છેલ્લો લેટર જે છે એ વ્યંજન હોય અને એની આગળનો લેટર એ સ્વર હોય એનો ઉચ્ચાર કરીને ભારપૂર્વક થતો હોય તો અંત્ય વ્યંજન જે છે એ ડબલ થશે એ બેવડાશે અને પછી એનો કમ્પેરેટિવ ફોર્મ બિગર થશે અને સુપરલેટિવ ધ બિગેસ્ટ અને આ જે છે એ વન સિલેબિક વર્ડ પર છે આપણે અગાઉ પણ જોઈ ગયા એક સિલેબસ એટલે એક સ્વર અને ભલે બે કે ત્રણ વ્યંજનો આવેલા હોય એમને એક સિલેબસ કહેવાય એન્ડ વેન વી હેવ વન સિલેબિક વર્ડ વી વિલ હેવ ટુ એડ ઈઆર એન્ડ ઈએસટી ઇન સુપરલેટિવ ડિગ્રી ટૂંકા ઉચ્ચાર વાળા વિશેષણ કે ક્રિયા વિશેષણ જેને કહેવાય વોટ એ પણ એના જેવું એક્ઝામ્પલ છે વોટ એનું કમ્પેરેટિવ ફોર્મ થશે વોટર અને સુપરલેટિવ હોટેસ્ટ થિન એન્ડ છે એની પહેલા સ્વર છે ઉચ્ચાર ભરપૂર થાય છે ઇનર ડબલ એન થશે અને અહીંયા સુપરલેટિવ ફોર્મ ધ થિનેસ્ટ એ જ પ્રમાણે કેટલાક વિશેષણો એવા હોય કે જેમાં છેલ્લે લેટર વાય હોય અને એની પહેલા એક વ્યંજન આવેલો હોય તો આવા પ્રકારના વિશેષણો જે કરાય એમાં વાય નો આઈ થશે અને પછી અહીંયા પ્રત્યે કમ્પેરેટિવમાં લાગશે અને સુપરલેટિવમાં એ જ પ્રમાણે ઈએસટી લાગશે તો હેપી હેપી નું શું થશે હેપીયર કમ્પેરેટિવ ફોર્મ છે અને ધ હેપીએસ્ટ સુપરલેટિવ ફોર્મ છે એ પ્રમાણે લેઝી લેઝિયર ધ લેઝીએસ્ટ બિઝી બિઝીયર ધ બિઝીએસ્ટ નાઉ સો યેસ્ટરડે વી ઓલસો ડિસ્કસ અબાઉટ ધીસ થિંગ મોર ધેન વન સિલેબિક ટર્મ અથવા તો જેનો ઉચ્ચાર લાંબો થતો હોય એવા વિશેષણો કે ક્રિયા વિશેષણો કે જેમાં મોર કમ્પેરેટિવ ફોર્મમાં મૂકવામાં આવશે અને સુપરલેટિવ ફોર્મમાં મોસ્ટ મૂકવામાં આવશે અહીંયા આપણે સ્ટ્રક્ચર જોઈ રહ્યા છે ઇન્ટરેસ્ટિંગ એનું કમ્પેરેટિવ ફોર્મ મોર ઇન્ટરેસ્ટિંગ સાથે થશે અને સુપરલેટિવ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ થશે યુઝફુલ મોર યુઝફુલ ધ મોસ્ટ યુઝફુલ ઇન્ડસ્ટ્રિયસ લાંબો શબ્દ છે અને એમાં એક કરતા વધારે સિલેબસ આવેલા છે અને એટલા માટે એમને મોર લાગશે મોર ઇન્ડસ્ટ્રિયસ અને ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ છે વિદ્યાર્થી મિત્રો જે પ્રમાણે ક્રિયાપદોમાં અનિયમિત રૂપો હોય છે કે જેમાં ક્રિયાપદોનું ભૂતકાળનું રૂપ અને ભૂતપૂર્વનું રૂપ સ્પેલિંગ બદલાઈ જતી હોય છે જે પ્રમાણે સિંગ સેંગ અને સન એ પ્રમાણે વિશેષણોમાં પણ કેટલાક ઇરેગ્યુલર એડજેક્ટિવ્સ ઓર એડવર્બ્સ આવેલા હોય છે જે આ પ્રમાણે છે માનો કે ગુડ અને બેડ એ બંનેનું કમ્પેરેટિવ ફોર્મ બેટર થશે અને સુપરલેટિવ ફોર્મ ધ બેસ્ટ થશે ગુડ અને બેડ સાથે એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે ટુ બી ના રૂપો સાથે ગુડ આવશે વાક્યમાં જ્યારે ટુ બી ના રૂપ આવેલા હોય એમ ઇઝ આર વોઝ વર તો ગુડ નો ઉપયોગ થશે અને જો મુખ્ય ક્રિયાપદ આવેલું હોય જેવું કે સિંગ રાઈટ વગેરે વગેરે ક્રિયાપદ હોય મુખ્ય ક્રિયાપદ તેમની સાથે વેલ એડજેક્ટિવ નો વેલ એડવર્બ નો ઉપયોગ થશે બેડ અને ઇલ એ બંનેનું કમ્પેરેટિવ ફોર્મ વર્સ્ટ થશે અને સુપરલેટિવ ધ વર્સ્ટ મચ અને મેની એ બંનેનું કમ્પેરેટિવ ફોર્મ મોર થશે અને સુપરલેટિવ ફોર્મ ધ મોસ્ટ લિટલ એનું લેસ થશે અને સુપરલેટિવ ફોર્મ ધ લીસ્ટ અને એ પ્રમાણે ફાર જે છે એનું ફર્ધર થશે અને સુપરલેટિવ ધ ફાર્ધેસ્ટ ઓલ ધીઝ આર ઇરેગ્યુલર એડજેક્ટિવ ફોર એડવર્બ નાઉ વી વિલ સી ધીસ સેન્ટેન્સીસ આપણે અગાઉ પણ જોયું હતું કે જો એક વ્યક્તિ કે એક વસ્તુની કમ્પેરિઝન બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે કરેલી હોય તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય એનું કમ્પેરેટિવ થશે અથવા કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય હોય એનું પોઝિટિવ થશે અહીંયા જો સી ઇઝ કમ્પેર્ડ વિથ યુ સી રાઇટ્સ બેટર ધેન યુ આપણે જાણીએ છીએ કે બેટર ધેન યુ બેટર એ કમ્પેરેટિવ ફોર્મ છે તેમ તેમના કરતાં વધારે સારું લખે છે સાથે સાથે સાદા વર્તમાનકાળનું વાક્ય છે એન્ડ ઇટ ઇઝ એન એફર્મેટિવ સેન્ટેન્સ અને આ એક હકાર વાક્ય છે તો એમનું જે
કમ્પેરેટિવ ડિગ્રી નું જે વાક્ય છે એ આ પ્રમાણે બનશે યુ આ જે નકાર છે માટે કમ્પેરેટિવ વાક્ય નકાર થવાનું છે યુ ડુ નોટ રાઇટ યુ ડુ નોટ રાઇટ સો વેલ એઝ શી અહીંયા આગળ મુખ્ય ક્રિયા પદ છે રાઇટ એ પ્રમાણે અહીંયા આગળ વેલ મૂકવામાં આવશે ગુડ મૂકાશે નહીં યુ ડુ નોટ રાઇટ સો વેલ એઝ શી આ વાક્ય નકાર છે આ વાક્ય નકાર થયું બંનેનો અર્થ સરખો રહે છે શી રાઇટ બેટર ધેન યુ તેની તમારા કરતાં વધારે સારું લાગે છે અહીંયા થશે તમે તેની કરતાં તેની જેટલું સારું લગતા નથી જેટલું સારું લગતા નથી એનો અર્થ કે તેની તમારા કરતાં વધારે સારું લાગે છે નેક્સ્ટ સેન્ટેન્સ આઈ અર્ન એઝ મચ મની એઝ યુ હું તમારા જેટલા જ પૈસા કમાઉં છું કે આઈ અર્ન એઝ મચ મની એઝ યુ અહીંયા મચ જે છે એ આપણે યાદ રાખીએ આ મચ એ પોઝિટિવ ફોર્મ છે અને આ જે વાક્ય છે ભગાડમાં છે માટે કમ્પેરેટિવ વાક્ય જે છે એ નકારવાનું છે હાઉ સી આઈ અર્ન એઝ મચ મની એઝ યુ તો આ જે છે એમાં યુ ડુ નોટ અર્ન મોર મની યુ ડુ નોટ અર્ન મોર મની ધેન આઈ યુ ડુ નોટ અર્ન મોર મની ધેન આઈ હવે આ વાક્યનું જો આપણે પોઝિટિવ ફોર્મ બનાવવું હોય પોઝિટિવ રીતે વાક્ય તો આ પ્રમાણે થશે કે આઈ અર્ન એઝ મચ મની એઝ યુ તમે મારા કરતાં વધારે પૈસા કમાતા નથી એનો અર્થ એવો કે હું અને તમે બંને સરખા જ કમાઈએ છીએ એવો અર્થ થાય છે થર્ડ ટી ઇઝ બેટર ધેન કોફી એ ફરીથી પોઝિટિવ ડિગ્રીનું આ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે આ ટી ઇઝ બેટર ધેન કોફી હવે અહીંયા આગળ ટુ બી નું રૂપ આવેલું છે બેટર એ કમ્પેરેટિવ ફોર્મ છે એટલે આ વાક્યનું કમ્પેરિઝન જે છે પોઝિટિવ ડિગ્રી નું વાક્ય કમ્પેરેટિવ ડિગ્રી નું વાક્ય આ પ્રમાણે થશે જે કમ્પેરેટિવ છે એ પોઝિટિવ માં થશે કોફી ઇઝ નોટ સો કોફી ઇઝ નોટ સો અને યમ ફોર્મ આવશે ગુડ એઝ ટી આપણે અહીંયા જોઈએ છીએ ટુ બી નું રૂપ આવેલું છે માટે અહીંયા ગુડ મૂકવામાં આવશે વેલ હંમેશા મુખ્ય ક્રિયાપદ સાથે આવશે કારણ કે વેલ એ એડવર્બ છે ક્રિયા વિશેષણ છે આપણે લોકો છે કે સી બેક્સ વેલ સી સિંગ્સ વેલ અને હી ઇઝ અ ગુડ પ્લેયર હી ઇઝ અ ગુડ સિંગર એમ કહીએ છીએ આપણે આવું એક એક્ઝામ્પલ લઈ શકાય નેક્સ્ટ કેન્સર ઇઝ ધ વર્સ્ટ ડિસીઝ આ સુપરલેટિવ ડિગ્રીનો વાક્ય છે અગાઉ આપણે ત્રણ ત્રણ પ્રકારના વાક્યોના જે સેટ્સ જોઈ ગયા વી હેવ સીન ટુ સેટ્સ ઓફ સેન્ટેન્સીસ વન ઓફ ધ ટાઈપ એન્ડ this kind of degree cancer is the worst disease worst એ છે superlative degree છે માટે એનું comparative form જે છે એ આ પ્રમાણે થશે cancer is worst જે છે comparative form worst થશે worse than any other disease cancer is worse than any other disease અને positive નું વાક્ય થશે no other disease no other disease is so or as bad as cancer are you talking about does it no other disease is so or as bad as cancer અહીંયા આગળ બેડ એ કમ્પેરેટિવ પોઝિટિવ ફોર્મ છે અહીંયા એકની કમ્પેરિઝન અનેકની સાથે અનેક લોકો સાથે થઈ છે અને આ જે છે એ વન ઓફ ધ ટાઈપ ની ડિગ્રી નથી એટલે અહીંયા આગળ એની અંદર આવશે અને આમાં નો અંતરથી વાક્યની શરૂઆત થશે જ્યારે આ બીજું વાક્ય જો સ્વિમિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝિસ સ્વિમિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝ ઘણી બધી સારી એક્સરસાઇઝો મારી એક છે એમ કહે છે બેસ્ટ એક્સરસાઇઝ મારી તો એમનો આપણે કમ્પેરેટિવ ડિગ્રી જે કરીશું તો આ પ્રમાણે થશે સ્વિમિંગ ઇઝ બેટર ધેન સ્વિમિંગ ઇઝ બેટર ધેન મેની other or most other exercises એ બહુવચનમાં આવશે અહીંયા પણ બહુવચનમાં છે જ્યારે અહીંયા આગળ ડિસીઝમાં એક વચન છે આ ખાસ ધ્યાન રાખવું સ્વિમિંગ ઇઝ વન ઓફ ધ બેસ્ટ એક્સરસાઇઝીસ સ્વિમિંગ ઇઝ બેટર ધેન મેની અધર ઓર મોસ્ટ અધર એક્સરસાઇઝીસ ઘણી બધી સારી એક્સરસાઇઝ છે એમાંની એક વધારે સારી એક્સરસાઇઝ છે એમ કહે છે અને આ પ્રકારની ડિગ્રી જે છે એમાં પોઝિટિવ વાક્યમાં થશે વેરી ફ્યુ એક્સરસાઇઝીસ
આ એઝ ગુડ અને અહીંયા પણ જો ટુ બી નું રૂપ આવે છે માટે ગુડ આવશે એઝ ગુડ એઝ સ્વિમિંગ એઝ ગુડ એઝ સ્વિમિંગ બહુ ઓછી કે સ્વાર કસરત સ્વિમિંગ જેટલી સારી છે એમ કહે છે વેરી ફ્યુ એક્સરસાઇઝિસ આર એઝ ગુડ એઝ સ્વિમિંગ Dear pupils, we have seen degrees of comparison in both types. One of the type and this specific traditional type degree. અને એકની કમ્પેરિઝન બીજાની સાથે પણ આપણે જોઈ ગયા છીએ અને આ પ્રકારના એડજેક્ટિવ્સ એડવર્બના રૂપો પણ ઘણા બધા જોયા છે. આપણે નવી એક્સરસાઇઝ આના સંદર્ભે આપવામાં આવશે. એક્સરસાઇઝ આપણે કરીશું અને આપણું ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન જે છે એડવર્બ ક્લોઝ ઓફ ડિગ્રી એનું નોલેજ ખૂબ શાર્પ થશે અને આપણે એક્સરસાઇઝ પણ કરવાની છે. થેન્ક યુ વેરી મચ.